ओवर एक्सपोजर टू नेट એમાં સવારના પહોરમાં પાંચ વાગે તમે સાડા પાંચ છ વાગે જ્યારે ઉઠતા અને કોઈ કોઈ આઠ વાગે ઉઠે પણ જ્યારે ઉઠો ત્યારે પથારીમાંથી નીચે ઉતર્યા પહેલા તમે એક બીજું કામ કરો છો. શું શું કરો છો? બધા પોતાનો મોબાઈલ ખોલે છે અને ઇન્ટરનેટ ખોલીને પછી વોટ્સએપ ચાલુ કરે અને વોટ્સએપ જોવાનો પ્રયત્ન કરે કે અને પછી એમાં આવે કે તમારે 60 ચેટ છે, 80 મેસેજ છે. હવે એમાં 80% તો બધા ગુડ મોર્નિંગના ફૂલડા જ હોય છે. અને તમે પાછું એ ફૂલડું આગળ જવા દો એટલે પાછું તૈન દાડે ફરતું ફરતું આવે છે ને, તૈન દાડે ફરતું ફરતું. એમાં બપોરિયામાં કોઈક નવરો બેઠો હોય તો પેલું ક્રોપ કરે, ક્રોપ કરીને પાછું રીએડજસ્ટ કરે અને પાછું એ ફૂલડું નડિયાદમાં ફર્યા કરે તૈન દાડા. આમાં આટલું જ હોય છે, આમાં કંઈ વધારે હોતું નથી. તો હવે તમે સવારના પહોરમાં ઉઠીને તમે નેટ ચાલુ કરો છો અને વોટ્સએપ જોવો છો તો તમે કંઈ સેલિબ્રિટી છો? તમે સવારના પહોરમાં તમારા ચાહકોના બહુ બધા મેસેજ આવી ગયા હોય? હા, તું નવરો જ છું, તારે કંઈ કામ જ નથી. એટલે વોટ્સએપ એવું છે કે અહીંથી કચરો આવ્યો, જોયો અને પાછો જો બધાને ખબર છે. જો આ વોટ્સએપ વાળા ફોરવર્ડ નામની સિસ્ટમ જો બંધ કરી દે ને તો પૃથ્વી ઉપર 50% શાંતિ થઈ જાય એમ છે. આ ફોરવર્ડ જો બંધ કરી દે ને તો 50% શાંતિ થઈ જાય એમ છે. તમે લોકો પરિવારમાં સંપની દ્રષ્ટિએ સાથે જમો છો, રાત્રે સાથે જમવા બેસતા છો. ઘણા બધા પરિવારો આપણી સંસ્કૃતિ છે, પણ તમે જમતા હોય ત્યારે પણ તમે ડાઇનિંગ ટેબલ ઉપર સાથે આખો પરિવાર બેઠો હોય ત્યારે તમારા જમણા હાથમાં કોળિયો હોય છે અને ડાબા હાથમાં શું હોય છે? બધાને ખબર છે, આ મારે પ્રવચન કરવાનું જ નથી. તો તમારી સામે બેઠેલી વ્યક્તિ તમારા પરિવારજન છે, જેના બ્લડ રિલેશન તમારી સાથે છે, એના કરતા કોઈક 500 કિલોમીટર દૂર બેઠેલી વ્યક્તિ જેની સાથે તમારા બ્લડ રિલેશન નથી અથવા તો ઓછા છે એ વધારે અગત્યની છે. એક બાળકે બાજુના રૂમમાંથી એના પિતાના રૂમમાં માસ્ટર બેડરૂમમાં ફોન જોડ્યો કે ડેડી આપણે જમવા કેટલા વાગે બેસવું છે જેથી પછી મારે જમીને જરા બહાર જવું છે, એક મિત્રની પાર્ટી છે ત્યાં. તો કે બેટા હું બાજુના રૂમમાં જ બેઠો છું, તો અહીંયા આવને. તો કે પપ્પાએ તમે 3 વખત બારણું ખોલ્યું પણ તમે ફોન ઉપર જ હતા, એટલે પછી મને એમ થયું મારે તમને મળવું હોય તો ફોન જ કરવાનો. હવે આમાં ક્યાં સંપની ભાવના રહી? એની માટે આની ઉપર થોડીક મર્યાદા મૂકવી પડે. કુમાર મંગલમ બિરલા કેવા મોટા બિઝનેસમેન છે, આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન છે, 5 લાખ કરોડની આ કંપની છે. ઇટ ઇઝ અ સોલ્ટ ટુ સોફ્ટવેર 5 લાખ કરોડ્સ. કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીનો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલો, એ કટિંગ પણ હજી મારી પાસે છે. એમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ઇન્ટરવ્યુમાં પૂછ્યું કુમાર મંગલમ બિરલા એમના પત્નીને કે યુ આર હુ ઝુ ઓફ ધ ટાઉન, સાઉથ મુંબઈમાં એ રહે છે એટલે હુ ઝુ ઓફ ધ ટાઉન. તમારે બિઝનેસ ટાઈમ હોય, મીટિંગ ટાઈમ હોય, ટ્રાવેલિંગ ટાઈમ હોય અને રોજ સાંજે તમને 2-5 જગ્યાએ આમંત્રણ હોય પાર્ટીનું, હાઉ આર યુ મેનેજિંગ યોર ટાઈમ, પર્સનલ ટાઈમ, ફેમિલી ટાઈમ, સોશિયલ ટાઈમ, ટ્રાવેલિંગ ટાઈમ, ઓફિસ ટાઈમ? ત્યારે કુમાર મંગલમ બિરલાના પત્નીએ વાત કરી, હવે જો સાંભળજો બરોબર, કેવી સંપની ભાવનાથી આવા મોટા પરિવારો સાથે રહેતા હોય છે, કેવી સમજણ અને કેવા વિચારથી આવા ખાનદાન પરિવારોમાં પરિવારજનો બધા સાથે રહ્યાનો આનંદ લઈ શકતા હોય છે. કુમાર મંગલમ બિરલાના પત્નીશ્રીએ કહ્યું કે ઇટ ઇઝ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ દેટ એટ 8 PM એવરીબડી હેઝ ટુ ડિપોઝિટ દેર મોબાઈલ વિથ ધ મધર. કે રાત્રે 8 વાગે એટલે અમારા બિરલા હાઉસમાં એક રિવાજ છે કે દરેકે પોતાનો મોબાઈલ માતૃશ્રીને જમા કરાવી દેવાનો. 5 લાખ કરોડનો માણસ કુમાર મંગલમ બિરલાએ પણ 8 વાગે પોતાનો મોબાઈલ માતાને આપી દેવાનો.
ત્યારે પરિવારમાં સમય એકબીજાને આપી શકે, સમય આપીને સાથે રહી શકે, સમય આપીને સાથે રહીને સંપ કેળવી શકે. ત્યારે પેલા ઇન્ટરવ્યુઅરને બહુ આશ્ચર્ય થયું, સર વોટ ડુ યુ ડુ આફ્ટર ધેટ, પછી તમે શું કરો, કે જાણે મોબાઈલ વગર જિંદગી જ નથી. એવું આપણે એવું થઈ ગયું છે, મોબાઈલ વગર જિંદગી જ નથી. ગમે ત્યાં આપણે બેઠા હોય, દર ત્રીજી મિનિટે આપણો હાથ જો મોબાઈલને અડે નહીં ને તો આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ. મોબાઈલ તો જ્યારે ચાર્જ થવાનો હોય ત્યારે થાય, દર ત્રીજી મિનિટે જો મોબાઈલ અડીએ નહીં. અહીંયા અત્યારે ચાલુ પ્રવચન ઘણા બધાનું મને દેખાય છે, આમ જોવે કંઈક છે તો તું ક્યાં સેલિબ્રિટી છું, આમ નવરો છું, તને ક્યાં આટલા બધા મેસેજીસ આવવાના, કચરા આવવાના છે ફોરવર્ડ બધા. કુમાર મંગલમ બિરલાના પત્નીશ્રીએ કહ્યું કે અમે રાત્રે 8 વાગે ડાઇનિંગ ટેબલ ઉપર બેસીએ, કોઈની પાસે મોબાઈલ હોવો જોઈએ નહીં. હવે આજે રાતથી તમારે બધાએ પ્રયોગ કરવાનો છે. અહીં સંપનું પ્રવચન સાંભળવા આવ્યા છો, પરિવાર માટે એકબીજાને સંપીને સાથે રહીને એકબીજા માટે સમય અને સાથ આપવાની વાત સાંભળવા આવ્યા છો, તો આટલું એક પ્રેક્ટિકલ કરજો, પ્રયત્ન તો કરજો, કોઈ ગુંગળી નથી મરી જવાના. મોબાઈલ અડધો પોણો કલાક બાજુ પર મૂકશો તો કોઈ ગુંગળાઈને મરી જવાના, ખરેખર બોલો તો હા કે ના, તો ટ્રાય તો કરજો. 8 થી 9:30 સુધી બિરલા હાઉસમાં કોઈને મોબાઈલ હાથમાં ન હોય. અમે શાંતિથી 45 મિનિટ રાત્રિ ભોજન કરીએ અને પછી 45 મિનિટ પરિવારમાં બધા સાથે બેસીને વાતો કરીએ. 9:30 આદિત્ય બિરલાના વિધવા પત્ની એટલે કે કુમાર મંગલમ બિરલાના માતૃશ્રી એ બધાને પાઉચમાંથી પાછા મોબાઈલ પાછા આપે, 10 મિનિટ માટે અર્જન્સી અને ઇમરજન્સી ચેક કરી લેવાની, કામ હોય તો પ્રેમથી બીજે દિવસે સવારે 10 વાગે ઓફિસમાં આવું ત્યારે મને ફોન કરજો. અને તમે લોકો રાત્રે 11 ને 12 વાગ્યા સુધી મોબાઈલ ચાલુ રાખો, તમારા પરિવારજનોને સમય ના આપી શકો, પછી સંપની અપેક્ષા રાખો, સંસ્કારની અપેક્ષા રાખો, એ શક્ય જ નથી. રાત્રે 11-12 વાગ્યા સુધી મોબાઈલ ચાલુ રાખો છો, આ રમકડું બન્યું છે આપણી સેવા માટે, આપણે એના ગુલામ થઈ ગયા. રાત્રે 11-12 વાગ્યા સુધી તમે આ મોબાઈલ ચાલુ રાખો, તમને એવી અપેક્ષા છે કે કોઈક વખત નરેન્દ્રભાઈને દિલ્હીથી મારી તાત્કાલિક જરૂર પડે. અને સાહેબનો પીએમઓ માંથી પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસમાંથી રાત્રે 11:30 વાગે મને ફોન આવે કે તને 2G વિશે, 3G વિશે, કોલ સ્કેમ વિશે બહુ ખબર છે, તો તને હવે એક જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી JPC બનાવવાની છે, એમાં તને મેમ્બરશીપ આપવાની છે, તો પ્લીઝ તું અત્યારે ને અત્યારે નડિયાદથી નીકળીને દિલ્હી આવી જા. એવો ફોન કદાચ પ્રધાનમંત્રીશ્રીનો રાત્રે 11:30 વાગે આવે ને હું કદાચ ના લઈ શકું તો દેશની બહુ મોટી અસેવા થાય, એવું તું માને છે? તારા જેવા એને 125 કરોડ છે, તને ઓળખતાય નથી. તું 2G 3G ની ચિંતા ના કર, તારા ઘરમાં જે 2G છે ને, મોટો જી નાનો જી એટલું જાણ ખાલી. એટલે આ સમયની મર્યાદાઓ, ત્રીજી અગત્યની વાત સંપ માટે આ છે કે સમયની મર્યાદાઓ કરીને પરિવાર સાથે સંપીને બેસવું, સાથે રહેવું, સાથે જમવું, સાથે રમવું.